સાંજના 6 વાગી ગયા છે સુપર 6 સાથે હું ચુનીરો આજે દિવસભરમાં કેવી રહી છે ઇલેક્શન ને લઈને તમામ ગહેમા ગહેમી અને કયા છે આજે ગુજરાતના ટ્રેન્ડિંગ ન્યૂઝ સુપર 6 માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત અને જાણીશું કે મતદારોને રિઝવવા નેતાઓ કેવા કેવા દેખાડી રહ્યા છે રંગ सूरत में व्याजखोरो केवो मचावी रहा है आतंक अने पाकिस्तान फरी एक बार भारत विरुद्ध ओक्यू छे जहर आओ सौ प्रथम नजर करिए आज ना 6 महत्वपूर्ण मुद्दाओं पर तो आज सौ थी पहला मुद्दा में बात करीशू अनोखा अंदाज में प्रचार करी रहेला नेताजीओनी मतदारों ने रिझवा कोई चढ़ियो छे घोड़े तो कोई बेसी गयू छे जमीन पर કોઈ લઈ રહ્યું છે સ્થાનિકો સાથે ભોજન તો કોઈ મતદારોને ભેટીને થઈ રહ્યું છે ઓળધોળ પણ શું નેતાઓનો આ અંદાજ બદલશે મતદારોનો મિજાજ બીજા મુદ્દામાં વાત કરીશું સુરતમાંથી સામે આવેલા ચિંતાજનક ઘટનાક્રમની કે જ્યાં વ્યાજના વિષક્રમમાં એક યુવકની જિંદગી હોમાઈ રહી છે બેફામ બનેલા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા યુવક પર કર્યો જીવલેણ હુમલો કે જેના સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે તમામ દ્રશ્યો તો ત્રીજા મુદ્દામાં બેફામ બનેલા તસ્કરોની વાત કરીશું જેમને હવે ભગવાનનો પણ કોઈ જ ડર નથી અરવલ્લીના બાયડમાં ચોર પહેલા ભગવાનને થયો નતમસ્તક અને પછી આખે આખી દાનપેટી લઈને થઈ ગયો ફરાર થોડા દિવસે ચોરી કરતા ચોરને શા માટે નથી કાયદાનો કોઈ જ ડર ચોથા મુદ્દામાં વાત કરીશું પાકના નાપાક દાવાની બ્રિટિશ અખબારના એક વિવાદાસ્પદ અહેવાલથી મચી ગયો છે ખળબળાટ પાક અધિકારીના નિવેદનોને ટાંકીને તેમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનમાં કરાવી રહ્યું છે ભારત ટાર્ગેટ કિલિંગ તો પાંચમા મુદ્દામાં વાત કરીશું એક વાયરલ વિડીયોની કે જે દેખાડી રહ્યો છે સામાન્ય માણસનો દમ જાણીશું કે રોફ જમાવી રહેલા એક સરકારી બાબુની એક સામાન્ય માણસે આખરે કેવી રીતે નીકાળી દીધી છે હવા અને અંતમાં છઠ્ઠા મુદ્દામાં અમે આપને બતાવીશું કે જોશમાં લોકોને કેવી રીતે હોશ ખોવાનો આવતો હોય છે વારો એક શખ્સને એની નાની ભૂલ પડી ગઈ ભારે એટલી ભારે કે કારમાંથી ફંગોળવાના આવ્યો છે તેનો વારો